Hello students, good morning. I, Darsha Chauhan, welcome you all in Saraswati Group of Education. Okay students, हमें तमे last कयो video जुए तो ये तमने तो याद छे के नहीं? Yes, last कयो video तो vocabulary नहीं. Yes, हमें ये सेना माटे आपने जरूरी छे कारण के एना थ्रू आपने English ना sentences, words अने yes reading, listening एना थीज आपने idea आवी सकशे. अपने पास एक घणी बधी थिंग्स होय छे अने ए थिंग्स छे एना नेम जो आपने खबर होय तो आपने सेंटेंस बनावा ए वर्ड ने अंडरस्टेंड करवा आपना माटे खूब ज इजी बने छे. ओके तो लास्ट तो तमे वोकेबुलरी नो वीडियो जोयो तो एमने बिफोर भी तमे एक वीडियो जोयो तो पण एमने बिफोर एक वीडियो तमे जोयो तो ये कयो होतो याद छे? यस, एक तो तमारे लॉन्ग वोवेल ई साउंड ऊपर बराबर ए सेनो होतो वीडियो लॉन्ग वोवेल ई साउंड वर्ड्स नो हतो पण आजे आपणे लॉन्ग वोवेल ई साउंड नो ज करवानो छे वीडियो. तो तमे कहेशो के भाई दीदी ये तो થઈ ગયો હતો. हां पण એમાં આપણે શું લર્ન કરી તું કે લોંગ વોવેલ ઈ ની અંદર ઈ અને ઈ યસ ડબલ ઈ આપણે વર્ડ બનાવ્યા હતા બરાબર ડબલ ઈ જેમાં હોય એવા વર્ડ્સ ને આપણે લર્ન કર્યા હતા અને એનો સાઉન્ડ કેવો થતો હતો ઈ ઈ યસ. હવે એના જેવો જ બીજો પણ સાઉન્ડ થાય છે બીજા વર્ડ નો તો તમે કહેશો કે એવું કેવું યસ તમે બોર્ડ ઉપર જુઓ છો ને એમાં કંઈક મેં લખ્યું છે. શું લખ્યું છે? ઈ એ. શું લખ્યું છે મેં? ઈ એ. યસ હવે એનો સાઉન્ડ બી કેવો થાય છે ખ્યાલ છે? એનો બી સાઉન્ડ લોંગ વોવેલ ઈ જ થાય છે. યસ જ્યારે તમે ડબલ ઈ આવતા હતા ત્યારે એનો કયો સાઉન્ડ કરતા હતા? ઈ. જેમ કે ટી આર ડબલ ઈ ટ્રી, બી ડબલ ઈ બી, જે ડબલ ઈ પી જી. યસ તો તમારો માઉથ એ ટાઈમે કેવું થઈ જતું હતું? બ્રોડ થઈ જતું હતું કારણ કે એ કેવો સાઉન્ડ છે? લોંગ વોવેલ છે એટલે એવા સમયે આપણે માઉથ કેવું થઈ જાય છે? બ્રોડ થાય છે. શોર્ટ વોવેલ હોય તો યસ તો એ રીતે થતું નથી તમને ખ્યાલ જ છે પણ લોંગ વોવેલ હોય તો આપણો યસ ફેસમાં આપણા લિપ્સ કેવા થઈ જાય છે? બ્રોડ થઈ જાય છે બરાબર કે નહીં? તો ડબલ ઈ ની વાત તો આપણે કરી લીધી. હવે યસ તમે કહેતા હતા દીદી ઈ એ એનો સાઉન્ડ બી તમે કહો છો કે ડબલ ઈ એ જેવો જ થાય છે? હા એનો સાઉન્ડ બી ડબલ ઈ એ જેવો લોંગ જ થાય છે. હવે જો મેં કેટલાક વર્ડ લખ્યા છે આર ઈ એ ડી રીડ તો જો તમે રીડ ના બોલી શકો તો શોર્ટ વોવેલ થઈ જાય તો આર આઈ ડી થઈ જાય બરાબર. પણ અહીંયા કેવી રીતે બોલાય છે? રીડ. I read my book. બરાબર? I read the words. I read the sentences. Okay? તો આયા કોઈ લોંગ વોવેલ ઈ જ થાય છે સાઉન્ડ. ઈ. જો કે ઈ એના બીજા પણ કેટલાક સાઉન્ડ છે પણ એને આપણે પછી લર્ન કરીશું. અત્યારે તો તમારે કયા સાઉન્ડ ને લર્ન કરવાનો છે? ઈ ને. ઓકે? તો આર ઈ એ ડી રી W E E A K week and S E A T sit. જો આ ત્રણેય મે વર્ડ્સ એક્ઝામ્પલ તરીકે અહીંયા લખ્યા છે એમાં તમે જોયું કે કેવી રીતે એમને બોલાય છે. ઓકે તો તમને ખ્યાલ આવી ગયો ને કે ડબલ ઈ નો જેવો સાઉન્ડ થાય છે એવો જ સાઉન્ડ આપણા ઈ એ નો પણ થાય છે. તો ચલો આજે આપણે શું લર્ન કરીશું? યસ ઈએ સાઉન્ડના જ કેટલાક એટલે કે ઈ સાઉન્ડના જ કેટલાક વર્ડ્સ ને લર્ન કરીશું પણ કેવી રીતે? યસ વિથ પિક્ચર. ઓકે સો લેટ સ્ટાર્ટ. યસ આપણા લોંગ વોવેલ સાઉન્ડ ઈ ના ઈ એ વર્ડ્સ. સ્ટુડન્ટ્સ તો હવે આપણે જોઈએ લોંગ વોવેલ ઈ સાઉન્ડ વર્ડ્સ જેના આપણે આજે કરવાના છીએ. ઈ એ વર્ડ્સ જેને જોઈએ આપણે પિક્ચર્સની સાથે. ઓકે નાવ ટેલ મી સ્ટુડન્ટ્સ વોટ ડુ યુ સી ઇન ધીસ પિક્ચર? શું દેખાય છે તમને આ પિક્ચરમાં? બર્ડ્સ ને ક્લાઉડ્સ છે પણ એમની નીચે શું તમને દેખાય છે? ઇઝ ધીઝ લેક? નો. ધીઝ ઇઝ
સી. સી એટલે દરિયો. તમે જુઓ એમનો અહીંયા સ્પેલિંગ શું છે, એસ ઈ એ, બરાબર, જે ઈ એથી થાય છે, અને એનો સાઉન્ડ કયો, ઈ. સી એસ ડબલ ઈ સી એટલે જોવું, જ્યારે એસ ઈ એ સી મીન્સ દરિયો. સી મીન્સ દરિયો. ઓકે, ચલો હવે નેક્સ્ટ પિક્ચર જોઈએ. યસ, આ પિક્ચર તો જોઈને ખ્યાલ આવી જ ગયો કે આમની અંદર શું છે. યસ, હા, સવારના બધાને એની નીડ પડે છે. શું છે, ટી. યસ, ટી એટલે ચા. એન્ડ વોટ ઇઝ ધ સ્પેલિંગ ઓફ ટી, ટી ઈ એ, ટી મીન્સ ચા, બરાબર. રિપીટ ધ સ્પેલિંગ, ટી ઈ એ. ચલો નેક્સ્ટ પિક્ચર જોઈએ. વોટ ઇઝ ધીસ, યસ, ધીસ ઇઝ લીફ, બરાબર. તમે અહીંયા પાંદડું જુઓ છો, એ પાંદડાનો સ્પેલિંગ શું થાય છે, તો કે એલ ઈ એ એફ, એલ ઈ એ એફ. અને લીફ એટલે શું, પાંદડું, બરાબર. પાન હોય આપણે, એક પાન હોય તો એમને શું કહેવાય છે, લીફ. પણ જો મોર દેન વન હોય તો લીફની જગ્યાએ થઈ જાય છે લીવ્સ. શું થઈ જાય છે, લીવ્સ. તો તમે અહીંયા પિક્ચર જોયું લીફનું, એટલે કે પાનનું, અને એ પણ તમે જુઓ એમાં પણ વચ્ચે શું છે, ઈ એ, એલ ઈ એ એફ લીફ, એલ ઈ એ એફ લીફ. લીફ એટલે પાન અથવા તો પાંદડું. ચલો નેક્સ્ટ પિક્ચર જોઈએ. યસ, વોટ ઇઝ અ ગર્લ ડુઈંગ, યસ, ધ ગર્લ ઇઝ ઈટિંગ. યસ, તમને દેખાય છે કે ગર્લ શું કરે છે, તો ગર્લ છે એ ઈટ કરે છે. શું કરે છે, ઈટ એટલે કે ખાય છે. અને ઈટનો સ્પેલિંગ શું છે, ઈ એ ટી, ઈ એ ટી, ઈટ એટલે ખાવું. ઓકે, તો ચમ તમને આ અન્ડરસ્ટેન્ડ થઈ ગયો સ્પેલિંગ, અને પિક્ચરને તમે જોઈ શકો છો. ચલો નેક્સ્ટ જોઈએ. યસ, વોટ ડુ યુ સી ઇન ધીસ પિક્ચર, યસ, તમે શું દેખાય છે, ધીસ ઇઝ સીટ, એસ ઈ એ ટી સીટ. જો એસ આઈ ટી સીટ એટલે બેસવું થાય, બરાબર. પણ એસ ઈ એ ટી સીટ એટલે કે જેની અંદર આપણે બેસીએ છીએ, એ સીટને શું કહેવાય, યસ, એ જગ્યાને શું કહેવાય, સીટ, બરાબર, એસ ઈ એ ટી સીટ. Now look at this picture. Yes, the spelling is S-E-A-T. હવે જુઓ આ પિક્ચરમાં જુઓ. યસ, ધ બોય ઇઝ સિટિંગ ઓન ધ સીટ, બરાબર. અથવા તો ધ બોય ઇઝ ઓન ધ સીટ. બોય ક્યાં છે, સીટની ઉપર છે. શું કરે છે, યસ, ધ બોય સીટ્સ ઓન ધ સીટ, એટલે કે બોય એની અંદર બેઠો છે. કેમાં બેઠો છે, યસ, તો સીટ ઉપર. ચલો, એ સીટ આપણે કયો કોઈની હોઈ શકે, આપણી પ્લેસ છે, જગ્યા છે, તો એ આપણી સીટ કહેવાય, બરાબર. પછી તમે કાર હોય, બસ હોય, એમાં પણ સીટ હોય છે. તમે ક્લાસમાં જ્યારે બેન્ચ ઉપર બેસો છો, એ જે તમારી પ્રોપર જગ્યા છે, એ તમારી શું કહેવાય, સીટ. ઓકે, ચલો, નાઉ લુક એટ ધ નેક્સ્ટ પિક્ચર. યસ, નાઉ રીડ ધ સ્પેલિંગ, એસ ઈ એ ટી. ઓકે, યસ, વોટ ઇઝ ધ બોય ડુઈંગ, ધ બોય ઇઝ રીડિંગ. શું કરે છે બોય, રીડિંગ કરે છે ને, હા. અને રીડનો જે તમે જુઓ સ્પેલિંગ જુઓ, એમાં પણ તમને શું આપ્યું છે, યસ, રીડના સ્પેલિંગમાં પણ તમને આપ્યું છે આર ઈ એ ડી, આર ઈ એ ડી રીડ. રીડ એટલે વાંચવું. જો એમાં પણ વચ્ચે તમે જોઈ શકો છો ઈ અને એ આપ્યો છે. ચલો નેક્સ્ટ પિક્ચર જુઓ. વોટ ડુ યુ સી ઇન ધીસ પિક્ચર, યસ, તમને શું દેખાય છે, હા, વટાણા છે ને, યસ. અને વટાણાને ઇંગ્લિશમાં શું કહેવાય, પીઝ. શું કહેવાય, પીઝ. એમનો સ્પેલિંગ શું છે જુઓ, પી ઈ એ એસ, પી ઈ એ એસ, પીઝ એટલે વટાણા. હવે આમાં પણ તમે જોઈ શકો છો વચ્ચે ઈ એ છે. ઓકે, ચલો નેક્સ્ટ જુઓ. યસ, વોટ ઇઝ ધીસ, ધીસ ઇઝ પીચ, પીચ, બરાબર. પીચ એટલે
જરદાલુ છે. લાસ્ટ આપણે સેન્ટેન્સીસની અંદર જોયું હતું કે એમાં એક વર્ડ હતો પીચ, ત્યારે દીદીએ તમને એક્સપ્લેન કર્યું હતું કે પીચ એટલે શું, તો કે પીચ એટલે જરદાલુ, વન ટાઈપ ઓફ ફ્રૂટ. ઓકે, તો વોટ ઇઝ ધ સ્પેલિંગ ઓફ પીચ? પી ઈ એ સી એચ, પીચ. પી ઈ એ સી એચ, પીચ. ઓકે, નાવ વોટ ઇઝ ધ બોય ડુઈંગ? વોટ ઇઝ ધ બોય ડુઈંગ? શું કરે છે બોય? ધ બોય ઇઝ ક્લીનિંગ ધ ટેબલ. ધ બોય ઇઝ ક્લીનિંગ ધ ટેબલ. જે બોય છે એ શું કરી રહ્યો છે? તો કે ક્લીન કરી રહ્યો છે. કોને ક્લીન કરે છે? તો કે ટેબલને. હા, એ સાફ કરે છે કે નહીં? હા, તો એને સાફ કરવું, સ્વચ્છ કરવું, એને ઇંગ્લિશમાં શું કહેવાય? ક્લીન. શું કહેવાય? ક્લીન. એન્ડ વોટ ઇઝ ધ સ્પેલિંગ ઓફ ક્લીન? સી એલ ઈ એ એન, સી એલ ઈ એ એન. ક્લીન એટલે સાફ કરવું અથવા તો સ્વચ્છ કરવું. ચલો નેક્સ્ટ જોઈએ. આમની અંદર તો ઘણું બધું ફૂડ જોવા મળે છે, ફ્રૂટ્સ છે, પછી જ્યુસ જેવું છે, પછી વેજીટેબલ્સ છે, બ્રેડ જેવું કંઈ સમથિંગ સમથિંગ છે, રાઈસ જેવું છે, એટલે રાઈસ છે પણ એના જેવું કંઈક સમથિંગ સમથિંગ છે. તો આ બધું શું કહેવાય? જે આપણે બધા ફૂડ ખાઈએ છીએ, બરાબર, જમવાનું જે આપણું છે, એમને શું કહેવાય છે? મીલ કહેવાય. શું કહેવાય? મીલ, એમ ઈ એ એલ, મીલ. શું કહેવાય છે? મીલ. ઓકે, શું કહેવાય? મીલ. વોટ ઇઝ ધ સ્પેલિંગ ઓફ મીલ? એમ ઈ એ એલ, મીલ. બરાબર, મીલ એટલે આપણું જમવાનું, જેમ ફૂડ એટલે કહીએ છીએ ને એમ. ચલો નેક્સ્ટ જોઈએ. યસ, તમને શું દેખાય છે? આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમ જેવું તો છે, પણ આઈસને કાઢી નાખો પછી કેવો વર્ડ વડે? કયો વર્ડ વધે? ક્રીમ. યસ, તો ક્રીમ તો કેમાં હોય? યસ, કઈ જગ્યાએ હોઈ શકે? જેમ કે આપણે કેક ઉપર ક્રીમ લગાડેલું હોય છે, પછી જ્યારે આપણે મિલ્ક હોય ગરમ કરીએ દૂધને, અને જે તો મલાઈ વડે છે, મલાઈને પણ શું કહેવાય? ક્રીમ કહેવાય છે, બરાબર કે નહીં? તો ક્રીમનો સ્પેલિંગ શું? અથવા તો આપણે ફેસ ઉપર મમા લગાડે, તમે ભાઈ લગાડો છો, અને સ્પેલિંગ શું છે? સી આર ઈ એ એમ, ક્રીમ. જે સોફ્ટ સોફ્ટ હોય ને વસ્તુ, બરાબર, જે આ થોડુંક સ્ટીકી સ્ટીકી છે, તો આપણે એને શું કહીએ છીએ? ક્રીમ. ચાલો, એમના સ્પેલિંગ પણ આપણે લર્ન કરી લીધો, સી આર ઈ એ એમ, ક્રીમ. ચાલો હવે નેક્સ્ટ વર્ડ જોઈએ. યસ, અહીંયા શું દેખાય છે? ફ્રોગ દેખાય છે. અને ફ્રોગ છે ને કંઈક કરી રહ્યો છે. તમે કહેશો કે દીદી જમ્પ કરી રહ્યો છે. યસ, પણ મેં તમને એ પણ એક્સપ્લેન કરેલું છે કે જમ્પ અને લીપ વચ્ચે ડિફરન્સ શું છે. યસ, તો હિયર ધ ફ્રોગ ઇઝ લીપિંગ. ફ્રોગ શું કરે છે? લીપ કરે છે, કૂદકો મારે છે, બરાબર. અને કૂદકો મારવો, જમ્પ એટલે કૂદકો મારવો, લીપ એટલે કૂદકો મારવો, બરાબર. તો લીપનો સ્પેલિંગ શું થાય? એલ ઈ એ પી, લીપ. એલ ઈ એ પી, લીપ. લીપ એટલે કૂદકો મારવો. ઓકે, ચલો હવે નેક્સ્ટ વર્ડને જોઈએ. યસ, વોટ ડુ યુ સી ઇન ધીસ પિક્ચર? એક બર્ડ તો દેખાય છે, પણ દીદીએ કંઈક એરો બી કર્યો છે. યલો અને પિંક કંઈક કલર છે એ બર્ડને આગળના પાયા પોર્શનમાં. યસ, તો એ એરો કરેલો જે પોર્શન છે ને, એ શું છે? બર્ડની ચાંચ છે. અને ચાંચને ઇંગ્લિશમાં શું કહેવાય? બીક કહેવાય. શું કહેવાય? બીક, બરાબર. આપણને ડર લાગો એ બીક નહીં, હા, કે અહીંયા તો બીક એટલે ચાંચ. બી ઈ એ કે, બીક. બીક એટલે ચાંચ. વોટ ઇઝ ધ સ્પેલિંગ ઓફ બીક? બી ઈ એ કે, બી ઈ એ કે, બીક. બીક એટલે ચાંચ. ચલો નેક્સ્ટ જોઈએ. યસ, આ બોય એમના કાન તરફ ઈશારો કરીને કંઈક આપણને બતાડે છે. તો શું બતાડતો છે? કે લિસન. નો, હવે આપણે તો લિસન કરી શકીએ છીએ, પણ આ બોય છે ને એમ બતાડે છે કે એ લિસન કરી શકતો નથી. એ કેન નોટ લિસન, એ લિસન કરી શકતો નથી. હવે જે લોકો લિસન ના કરી શકતા હોય એવા પર્સનને શું કહેવાય?
આપણે ગુજરાતીમાં કેવું હોય તો એને કહીએ કે બહેરા, પણ બહેરાને ઇંગ્લિશમાં શું કહેવાય? તો કે ડીફ, ડી ઈ એ એફ, ડીફ, ડી ઈ એ એફ, ડીફ. ડીફ એટલે શું? બહેરું, જે કાનથી સાંભળતું ન હોય ને એવા વ્યક્તિને ડીફ પર્સન કહે. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ. આ શું છે? તમને શું દેખાય છે? આમનું તમે વેજી શાક બનાવીને ખાઓ છો ને, વેજીટેબલ બનાવીને ખાય છે ને. અને આ શું છે? જે રાજમા છે, પછી તમે બીજી ચોળી છે, એ બધાના વાલ છે, તો એ બધાના શાક બનાવીને મમા તમને બધીએ છે ને, તો એ બધાને શું કહેવાય? એવા બધી વસ્તુ હોય છે તો એને શું કહેવાય? બીન્સ કહેવાય. શું કહેવાય? બીન્સ. ઓકે, શું કહેવાય? બીન્સ. અને બીન્સનો સ્પેલિંગ શું છે જુઓ? બી ઈ એ એન એસ, બીન્સ. બી ઈ એ એન એસ, બીન્સ. બીન્સ એટલે આ ટાઈપના કઠોળ હોય એને આપણે શું કહીએ છીએ? બીન્સ. ઓકે, ચલો નેક્સ્ટ પિક્ચરમાં તમને કંઈક દેખાય છે. એક બોય છે, એ સ્લીપની મોડમાં છે અને એને સપના, એને શું દેખાય છે? ઊંઘમાં ગિફ્ટ દેખાય છે, કાર દેખાય છે, નાના નાના ટોયઝ દેખાય છે. તો એ બધું શું છે? શું જુએ છે? કે ભાઈ આવું મને મળે. તો આવું આપણે ક્યારે જોઈ શકાય? સૂતા સૂતા આપણે શું જોઈએ? સૂતા સૂતા આપણે બધું વિચારતા હોઈએ, મને આમ મળી જાય, મને તેમ મળી જાય. તો એ ઊંઘમાં આપણે જોઈએ ને શું કહેવાય? સપનું કહેવાય. બરાબર કે નહીં? અને સપનાને ઇંગ્લિશમાં કહેવાય ડ્રીમ. શું કહેવાય છે? ડ્રીમ. ડ્રીમ એટલે સપનું. અને વોટ ઇઝ ધ સ્પેલિંગ ઓફ ડ્રીમ? ડી આર ઈ એ એમ, ડ્રીમ. શું કહેવાય છે? ડી આર ઈ એ એમ, ડ્રીમ એટલે સપનું. ઓકે, ચલો હવે નેક્સ્ટ વર્ડ તરફ વધીએ. યસ, વન બોય એન્ડ વન અધર અનધર બોય. આ બંને શું કરી રહ્યા છે? બંને એકબીજા સાથે કંઈક વાત કરે છે, પણ એમાં એક જ બોલતો દેખાય છે. એનો મતલબ શું થાય? કે એ બોય કંઈક બોલે છે. યસ, એ બોલે છે. એને ઇંગ્લિશમાં શું કહેવાય? સ્પીક. જો વાતો કરવી એને ટોક કહેવાય, પણ બોલવું એને શું કહેવાય? સ્પીક કહેવાય. આપણે એકબીજાની સાથે વાતો કરતા હોય ને તો દીદી કહે છે ડોન્ટ ટોક વિથ યોર ફ્રેન્ડ, તમે તમારી ફ્રેન્ડની સાથે વાતો ન કરો. પણ એકલું એકલા બોલતા હોય છે, અહીંયા કોણ કરે છે? એક તો બોલે છે એકલું, તો આપણે શું કહીએ છીએ? સ્પીક. સ્પીક એટલે બોલવું. વોટ ઇઝ ધ સ્પેલિંગ ઓફ સ્પીક? એસ પી ઈ એ કે, એસ પી ઈ એ કે, સ્પીક. ઓકે, સ્પીક એટલે બોલવું. યસ, નાવ લુક એટ ધીસ પિક્ચર. આ પિક્ચરમાં તમને શું દેખાય છે? પેન્ટ. હા, પણ પેન્ટ છે એ કોઈ સાદી પેન્ટ નથી, એમનો કલર નથી જોવાનો. એ કયા મટીરિયલની છે એ તમે જુઓ. સાદી પેન્ટ છે કે બીજી કોઈ પેન્ટ છે? યસ, એ છે જીન્સની પેન્ટ. શેની છે? જીન્સની. નોર્મલ મટીરિયલ કરતાં ડિફરન્ટ હોય, એ થોડુંક થીક હોય. તમે જોતા હોય છો ઘણા બધા પેન્ટ તમને મટીરિયલના જોવા મળતા હોય છે, પણ એ બધા અલગ અલગ મટીરિયલમાં હોય, એમાં છે આ જીન્સનું પેન્ટ. શેનું છે? જીન્સનું. નાવ વોટ ઇઝ ધ સ્પેલિંગ ઓફ જીન્સ? જે ઈ એ એન એસ, જીન્સ. જે ઈ એ એન એસ, જીન્સ. ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે તમને ધીમે ધીમે આઈડિયા આવવા માંડ્યો હશે કે જ્યારે ઈ બોલીએ છીએ ત્યારે એક તો લોંગ વોવેલમાં આપણે ડબલ ઈ કહી શકીએ અથવા તો ઈ એ કહીએ. હવે તમને જી કહીતું તો જ ઈ એ એન, ન બોલીએ તો એન, અને સ બોલીએ તો એસ. તો આ રીતે તમને સ્પેલિંગ ધીમે ધીમે આવડી જશે. તમારે એના માટે થોડીક પ્રેક્ટિસ કરવી પડશે. તો વોટ ઇઝ ધ સ્પેલિંગ ઓફ જીન્સ? જે ઈ એ એન એસ. આ રીતે તમારે બધા સ્પેલિંગ્સ લર્ન કરવાના છે. ઓકે, તો અત્યાર સુધી આપણે શું જોયા હતા? જુદા જુદા વર્ડ્સને, યસ, ડિફરન્ટ વર્ડ્સને વિથ પિક્ચર્સ જોયા હતા. નાવ ઇટ્સ ટાઈમ ટુ
રીડિંગ ટાઈમ. હવે શેનો ટર્ન આવ્યો? રીડિંગ કરવાનો. અને હવે એટલા માટે અહીંયા આપણને લખ્યું જ છે, લેટ્સ રીડ, ચાલો વાંચીએ. પણ શું વાંચીશું? યસ, જે આપણે બધા સ્પેલિંગ્સ જે હમણાં લર્ન કર્યા ને, એ સ્પેલિંગ્સને આપણે રીડ કરવાના છે. ઓકે સ્ટુડન્ટ્સ, તો જુઓ અહીં તમને કેટલાક વર્ડ્સ આપ્યા છે જેને આપણે વન બાય વન રીડ કરીશું. હવે જુઓ તમારે આ બધા જ વર્ડ્સને કેવી રીતે રીડ કરવાના છે. યસ, સ્લીપિંગ લાઇનમાં, એટલે કે આડી લાઇનમાં બધાએ મારી સાથે રીડ કરવાના છે. તો ચાલો, ફર્સ્ટ વર્ડ છે આપણો એસ ઈ એ. એસ ઈ એ સી, સી મતલબ દરિયો. પછી જુઓ એમની સામેની, એટલે કે સામેની સાઈડ બીજી લાઇનમાં તમે જુઓ આપણે કેવી રીતે વાત કરી, સ્લીપિંગ લાઇનમાં રીડ કરવાનું છે. ઓકે, ઈ એ ટી ઈટ, ઈટ એટલે ખાવું, બરાબર, જમવું, બરાબર. પછી નેક્સ્ટ છે ટી ઈ એ, ટી એટલે ચા. તો ફરી એકવાર આ ત્રણે ત્રણ વર્ડને આપણે રિપીટ કરી લઈએ, એસ ઈ એ સી એટલે દરિયો, ઈ એ ટી ઈટ એટલે ખાવું, એન્ડ ટી ઈ એ ટી એટલે ચા. ચાલો નીચેની લાઇનમાં જુઓ, એલ ઈ એ એફ, લીફ એટલે પાન, એલ ઈ એ એફ લીફ, લીફ એટલે પાન. પછી છે એલ ઈ એ પી લીપ, એલ ઈ એ પી લીપ, લીપ એટલે કૂદકો. પછી પી ઈ એ એસ પીઝ, પી ઈ એ એસ પીઝ એટલે વટાણા. પછી થર્ડ લાઇનમાં જુઓ, ફર્સ્ટ વર્ડ એસ ઈ એ ટી સીટ, એસ ઈ એ ટી સીટ. હવે જો બેસવું હોય ને તો એને એસ આઈ ટી કહેવાય, સીટ, અને એનો સ્પેલિંગ સીટ બોલાય. જ્યારે એસ ઈ એ ટી સીટ બોલો છો ત્યારે કેમ સીટ આમ બોલાય છે? સીટ એટલે તમારી બેઠક. એમ ઈ એ ટી મીટ, હવે મીટ એટલે શું થાય? માંસ, બરાબર, મીટ એટલે માંસ. જે કોઈ પણ એનિમલ્સનું હોઈ શકે, કોઈ પણ બર્ડ્સનું હોઈ શકે, બરાબર, તો એની અંદર મારીને જે કરે છે ને એમને શું કહેવાય છે? માંસ, બરાબર. પછી બી ઈ એ કે બીક, બીક એટલે ચાંચ, બી ઈ એ કે બીક એટલે ચાંચ. તો ફરી એકવાર રીડ કરી લો, એસ ઈ એ ટી સીટ એટલે બેઠક, એમ ઈ એ ટી મીટ એટલે માંસ, એન્ડ બી ઈ એ કે બીક એટલે ચાંચ. ચલો નીચેની લાઇનમાં જુઓ, ફોર્થમાં એસ પી ઈ એ કે સ્પીક, એસ પી ઈ એ કે સ્પીક, સ્પીક એટલે બોલવું. પછી ડી આર ઈ એ એમ ડ્રીમ, ડી આર ઈ એ એમ ડ્રીમ, ડ્રીમ એટલે સપનું. બી ઈ એ એન એસ બીન્સ, બીન્સ એટલે આપણે વાત કરી હતી કે ચોળી છે, રાજમા છે, એ બધા શું કહેવાય? બીન્સ કહેવાય. પછી ફિફ્થ લાઇનમાં ચેક કરો, સી આર ઈ એ એમ ક્રીમ, સી આર ઈ એ એમ ક્રીમ, ક્રીમ એટલે આપણે વાત કરી હતી કે રસમલાઈ જેવું છે, કે પછી તમારી ટ્યુબમાં હોઈ શકે, પછી આઈસ્ક્રીમનું જે ક્રીમ છે, કેક ઉપર જે ક્રીમ હોય છે, બરાબર, સ્ટીકી સ્ટીકી જે વસ્તુઓ છે તેને શું કહે છે આપણે? ક્રીમ છે. ઠીક છે, સોફ્ટ સોફ્ટ અને શું કહી દીધું તું? યસ, સ્ટીક જેવું આમ હાથમાં લઈએ તો સ્ટીક થઈ જાય ને, એને ક્રીમ કહેવાય. ચાલો પછી ડી ઈ એફ ટીફ, ડીફ એટલે બેરું, જે ઈ એ એન એસ જીન્સ, યસ, તો જીન્સના પેન્ટ બી હોઈ શકે, જીન્સના જેકેટ બી હોઈ શકે, યસ. તો ફરી એકવાર સી આર ઈ એ એમ ક્રીમ, ડી ઈ એ એફ ડી, જે ઈ એ એન એસ જીન્સ.
ओके हवे लास्ट लाइन पर फोकस करो सी एल ई ए एन क्लीन सी एल ई ए एन क्लीन क्लीन एटले ચોખ્ખું કરવું સ્વચ્છ કરવું બરાબર ચોખ્ખું ક્લીન એટલે સ્વચ્છ અથવા તો ચોખ્ખું પછી પી ઈ એસ સી એચ પીચ પીચ એટલે આપણે વાત કરી હતી જરદાલુ એ શું છે વન ટાઈપ ઓફ ફ્રૂટ પછી આર ઈ એ ડી રીડ જેનાથી તમે અવેર જ છો રીડ એટલે વાંચવું તો ફરી એકવાર રીડ કરી લો સી એલ ઈ એન ક્લીન એટલે ચોખ્ખું કરવું પછી પી ઈ એ સી એચ પીચ એટલે જરદાલુ અને આર ઈ એ ડી રીડ એટલે વાંચવું ઓકે સ્ટુડન્ટ્સ હવે આપણે બધા જ વર્ડ્સને વન મોર ટાઈમ એકસાથે રીડ કરી લઈએ ચલો એસ ઈ એ સી હવે કેવી રીતે રીડ કરવાનું છે સ્લીપિંગ લાઇનમાં જ ચલો સી ઈ એ ટી ઈટ ટી એ ટી એલ ઈ એફ લીફ એલ ઈ એ પી લીફ PES peas, SEAT seat, MEAT meat, BEAK beak, SPEAK speak, DREAM dream, BEANS beans, BEANS beans, CREAM cream, DEAF deep, JEANS jeans, CLEAN clean, PESCH peach, READ read. ઓકે સ્ટુડન્ટ્સ તો અહીંયા આપણે વર્ડ્સ કર્યા પિક્ચર્સને જોયા આજના દિવસે આપણે ઈ એ સાઉન્ડ બરાબર લોંગ વોવેલ સાઉન્ડ ઈમાંથી ઈ એ વર્ડ્સ લર્ન કર્યા ઓકે તો હવે શેનો ટર્ન આવે છે યસ હવે ટર્ન આવે છે હોમવર્કનો ઓકે સ્ટુડન્ટ્સ તો આજે તમને હોમવર્કમાં શેની વર્કશીટ મળવાની છે યસ ઈ એ વર્ડ્સની એમાં તમારે પિક્ચર્સ આપેલા હશે અને એ પિક્ચર્સમાં હા એ પિક્ચર્સના શું કરવાના છે સ્પેલિંગ્સ લખવાના છે અને એના માટે તમારે શું કરવું પડશે આ વિડીયોને ટુ ટાઈમ્સ જોવો પડશે જેથી તમે સરસ રીતે લર્ન કરી શકો અને જ્યારે તમે સ્પેલિંગ્સ લખતા હોય ને તો તમને ઇઝીલી આવડી જાય ઓકે સ્ટુડન્ટ્સ તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર બીજું કંઈ લઈને આવીશું ત્યાં સુધી બાય એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો